तो जोइए हवे क्राइम फाइल। भुज बचाव हाईवे पर बे डम्पर ना अकस्मात थी आग लागता बन्ने चालको आग मा भड़थु। भुज बचाव हाईवे पर गत मधराते बे डम्पर वच्चे सामसामी टक्कर थया बाद भभूकी उठेली आग मा बन्ने वाहन समेत तेमा सवार ड्राइवरो जीवता भड़थु थई गया हता। रात्रे 11 कलाक ना अरसामा लागेली आग ना कारणे कलाको सुधी रोड बंद थई गयो हतो। दुर्घटना ढाणेती गाम थी कन्हैया बे तरफ जता मार्ग पर पुनिया कंपनी नजीक आवेला पुलिया पर घटी हती। रापरना किडियानगर नो राजेश कुंभारभाई चावड़ा चाइना क्ले भरेलू डम्पर लई निकळ्यो हतो त्यारे सामेथी पुरपाट झड़पे आवता डम्परे टक्कर मारी हती। बन्ने वाहनो धड़ाकाभेर अथड़ाया बाद स्पार्क थता आग भभूकी उठी हती जेमा बेउना चालको जीवता भूंजाई गया हता। अन्य डम्परना चालकनु नाम रामदयाराम यादव यूपी होवानु पोलीसे जणाव्यु छे। આગને ઓલવવા માટે ભુજ નગરપાલિકાના ફાયર ફાઈટર ઘટનાસ્થળે દોડી ગયા હતા। અકસ્માતગ્રસ્ત વાહનોને માર્ગ પરથી હટાવવા પરોઢના 4 વાગી ગયા હતા। દુર્ઘટના અંગે પદ્ધર પોલીસ મથકે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે। થરાદ હાઈવે પર આવેલ કમ્પ્યુટરની દુકાનમાં આગ લાગી। થરાદ હાઈવે પર આવેલી ડિસ્કવરી કમ્પ્યુટરની દુકાનમાં આગની ઘટના બનતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આગ લાગતા થરાદ ફાયર વિભાગ ઘટનાસ્થળે પહોંચી પાણીનો મારો ચલાવ્યો હતો। હાઈવે પરની દુકાનોમાં આગ લાગતા હાઈવે પર ટ્રાફિક જામના દર્શ્યો થરાદ પોલીસમાં ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી। થરાદમાં જાગૃત નાગરિક દ્વારા હાઈવે પર ફાયર સ્ટેશન બનાવવાની માંગ પણ કરી રહી હતા। આગની ઘટનાથી દુકાનમાં ઘણું નુકસાન થઈ ગયું હતું। સ્ટોરી બાય દિલીપસિંહ રાજપૂત, માસાપુરા ન્યૂઝ ચેનલ, બનાસકાંઠા, ગુજરાત। મુંદ્રા તાલુકાના કુંદરોડીમાં માલધારી યુવાન પર 9 શખ્સોએ હુમલો કર્યો। મુંદ્રા તાલુકાના કુંદરોડી ગામે આવેલ મફતનગરીમાં માલધારી યુવાન પર 9 શખ્સોએ હુમલો કર્યો હતો। શિવુભા નારણજી ચૌહાણે મુંદ્રા પોલીસમાં આરોપીઓ મહિપતસિંહ દિનુભા રાઠો, કાળુભા પવુભા ચૌહાણ, ટપુભા ભાણજી ચૌહાણ, સંદીપસિંહ જીલુભા ચૌહાણ, દિલુભા પવુભા ચૌહાણ, હિરેન દિનુભા ચૌહાણ, દીપસંગ જેઠુભા રાઠોડ, હકુભા જેઠુભા રાઠોડ અને રાજદીપસિંહ દીપચંદ રાઠોડ સામે ફરિયાદ નોંધાવી હતી। જે મુજબ ફરિયાદીના ભત્રીજા વિક્રમસિંહ કાળુભા ચૌહાણને આરોપી રાજદીપસિંહ દીપચંદ રાઠોડે વોટ્સએપમાં રેકોર્ડિંગ કરીને ગાળો મોકલી હોવાની તેનું મન દુઃખ રાખી ટપુભા ચૌહાણ દ્વારા ફરિયાદીના ભત્રીજાને માર મારવાની ધમકી અપાતી હતી, જેથી રાવ દેવા ગયેલા ફરિયાદી ઉપર આરોપીઓએ હથિયાર વડે હુમલો કરી નાખ્યો હતો। આ ઘટનામાં ફરિયાદી ઉપરાંત દસુભા ઉર્ફે રામભા બાબુભા વાઘેલા, ફરિયાદીના ભાભી રામબા ભત્રીજા દશરથસિંહને ઈજાઓ થઈ હતી।